જો રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસી રોહિત. પાદરા નગરમાં ગણેશ ઉત્સવના આયોજક મંડળની વહીવટી તંત્ર સાથે મીટિંગ યોજાઈ વિસર્જનને લઈને મંડળો સાથે વિસર્જનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. પાલિકા દ્વારા પાદરા અંબાજી તળાવમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું છે. પાદરામાં ગણેશ મહોત્સવના આયોજકોની મીટિંગ યોજાઈને પ્રમુખ સ્વામી હોલ ખાતે યોજાઈ હતી. ગણેશ મંડળોના આયોજનો સાથે વિસર્જન માટેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. શાંતિપૂર્ણ માહોલ શ્રીજીનું વિસર્જન કરવામાં આવે તે માટે પાદરા નગર પાલિકા દ્વારા આયોજક મંડળ સાથે મીટિંગ યોજાઈને પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તથા પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા પાલિકાના સદસ્યો સહિત ગણેશ મંડળોના આયોજકોની મીટિંગ યોજાઈ હતી. આગામી 28 તારીખ ગણેશ વિસર્જનને ધ્યાને લઈ આજ રોજ પાદરા ટાઉન હોલ ખાતે નગરપાલિકા, પોલીસ સ્ટેશન, જીઈબી અને ગણેશ મંડળોની સંયુક્ત મીટિંગ યોજવામાં આવેલી હતી, જેમાં પાદરા અંબાજી તળાવમાં વિસર્જન કરવા માટેનો રૂટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાં હાઇડ્રોલિક બે મોટી ક્રેન મૂકવામાં આવેલી છે, તરવાયાની વ્યવસ્થા છે, સાથે સાથે મેડિકલ સ્ટાફને પણ વ્યવસ્થામાં જોડવામાં આવ્યા છે. તો પાદરામાં ગણેશ વિસર્જન ખૂબ જ વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ પૂર્વ થાય તેના માટેની નગરપાલિકાએ અને તમામ સ્ટાફે ખૂબ જ સારું એવું આયોજન કર્યું છે અને ગણેશ મંડળોએ પોતાના સૂચનો હતા તે રજૂ કર્યા હતા, તેનો પણ નિકાલ કરીને વ્યવસ્થા સંપૂર્ણ પૂરી કરવામાં આવી હતી અને આયોજન માટેની મીટિંગ ખૂબ જ સારી રીતે પૂર્ણ કરવામાં આવેલી.